હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. જનરલ નોલેજના ભાગરૂપે ગુજરાતમાંથી જે પણ અગત્યના ક્વેશ્ચન પૂછાય છે આપની કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ, એની લેક્ચર સિરીઝના ભાગ 4માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું પ્રતિક પ્રજાપતિ. તો શરૂઆત કરીએ છીએ લેક્ચરની. વાત કરીએ આજના દિવસના પ્રથમ પ્રશ્નની, કે પોરબંદરનું જૂનું નામ શું હતું? તો એનું નામ હતું સુદામાપુરી. ત્યારબાદ કે વડનગરના જૂના નામ શું છે? તો વડનગર હતું સૌ પ્રથમ આનંદપુર કહેવાતું, ત્યારબાદ આમરતુપુર થઈ ગયું, એનું થયું ચમત્કારપુર, અને લાસ્ટમાં એને ઓળખાય છે હાલમાં વડનગર તરીકે. તો આ ત્રણે ત્રણ એ વડનગરના નામ છે, ખાસ યાદ રાખવાના છે. ત્યારબાદ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે? તો એ આવેલી છે દિલ્હીમાં. અને આ અકાદમી કયા વર્ષથી એવોર્ડ આપવાની શરૂઆત કરી હતી? તો એને 1955 એવોર્ડ આપવાની શરૂઆત કરેલી છે. ત્યારબાદ કે અહીં નીચે કેટલાક મહાનુભાવોના નામ આપે છે, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એ કહેવાનું છે. તો સૌ પ્રથમ છે કનુભાઈ દેસાઈ, તો એ ચિત્રકલાના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ત્યારબાદ કે ખુશરો કાબરાજી છે, જે નાટ્યકલા ક્ષેત્રે સંકળાયેલા છે. ત્યારબાદ કેતન મહેતા, જેઓ ચલચિત્ર ક્ષેત્રે સંકળાયેલા છે. ત્યારબાદ બંસીલાલ વર્મા, જેઓ ચિત્રકલા ક્ષેત્રે સંકળાયેલા છે. છોટુભાઈ પુરાણીયા, તો એ વ્યાયામ ક્ષેત્રે સંકળાયેલા છે. ત્રિભુવનદાસ ગજ્જર, તો એ વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા છે. પિરાજી સાગર, જેઓ ચિત્રકલા ક્ષેત્રે સંકળાયેલા છે. પ્રતિક પારેખ, જે ચેસની રમત સાથે જોડાયેલા છે. લાલચંદ હીરાચંદ, જેઓ વહાણવટુના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. સલીમ અલી, તેઓ પક્ષીવિદ હતા. અને આજે સુલેમાન પટેલ છે એ પ્રાણીવિદ, આ ઉપરાંત છબીકાર પણ છે. અહીં ખાસ યાદ રાખવાનું છે કે પક્ષીવિદ કોણ છે? તો સલીમ અલી છે, અને પ્રાણીવિદ તો એ છે સુલેમાન પટેલ. ત્યારબાદ જોઈએ કે રસિકલાલ પરીખ, એ ચિત્રકલા ક્ષેત્રે સંકળાયેલા છે. ખોડીદાસ પરમાર, જેઓ એક ચિત્રકાર છે પ્રખ્યાત એવા. ત્યારબાદ છે અમૃતલાલ ત્રિવેદી, જેઓ સ્થાપત્ય કલાની ક્ષેત્રે સંકળાયેલા છે. ત્યારબાદ આગળ વધીએ કે અહીં કેટલાક ખેલાડીઓના નામ આપેલા છે, એ કઈ રમત સાથે સંકળાયેલા છે એ કહેવાનું છે. તો સૌ પ્રથમ જોઈએ અનિતા શાહ, કે જેઓ તરણ સ્પર્ધા સાથે જોડાયેલા છે. ઉદયન ચીનુભાઈ, જે નિશાનબાજી સાથે જોડાયેલા છે. કૃપાલી પટેલ, તો તેઓ જિમ્નાસ્ટિકની રમત સાથે સંકળાયેલા છે. સુધીર પરબ, કે ખોખોમાં જ છે તે. નંદિની પંડ્યા, પર્વતારોહક છે તે. કમલેશ મહેતા, એ ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે. વીણા શાહ, એ મહિલા હોકી ટીમ સાથે સંકળાયેલા છે. નથુરામ પહાડે, એ તરણ સ્પર્ધામાં જોડાયેલા છે. એ ઉપરાંત રિહેન મહેતા, એ પણ તરણ સ્પર્ધામાં છે. ઝીણાભાઈ નાવિક, એ દોડ સ્પર્ધા સાથે જોડાયેલા છે. કમલેશ નાણાવટે, કે જેઓ વોટર પોલો સાથે સંકળાયેલા છે. રિદ્ધિ શાહ, વર્લ્ડ ચિલ્ડ્રન ચેસની રમત સાથે જોડાયેલા છે. ત્યારબાદ નમન પારેખ, એ સ્કેટિંગની રમત સાથે સંકળાયેલા છે. ક્લાસ 3ની જે એક્ઝામ આવે છે એમાં આ ટાઈપનો એક પ્રશ્ન તો હોય જ છે, કે કયા વ્યક્તિએ કયા રમત સાથે જોડાયેલા છે. તો ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ કે પંડિત ઓમકારનાથ ઠાકુર, શ્રી ભીમસેન જોશી, એમએસ સુબ્બુલક્ષ્મી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો એ કંઠ્ય સંગીત સાથે જોડાયેલા છે. ત્યારબાદ અહીં કેટલીક કૃતિ છે અને એમના કર્તા લખેલા છે. સૌપ્રથમ જોઈએ કે અકબરનામા, એ અબુ ફઝલે લખેલું છે. અભિજ્ઞાન સાંકુદલમ, એ કાલિદાસે લખેલું છે. ઉત્તર રામચરિત, એ ભવભૂતિએ લખેલું છે. ત્યારબાદ છે કાદંબરી, એ બાણભટ્ટે લખેલું છે. નાટ્યશાસ્ત્ર, એ ભરતમુનિ રચિત છે. અષ્ટાધ્યાયી, એ પાણિનીએ લખેલું છે. શિશુપાલવધ, એ કવિ માધે લખેલું છે. ત્યારબાદ પંચતંત્ર અને હિતોપ્રદેશ, એ પંડિત વિષ્ણુ શર્માની કૃતિઓ છે. રાજતરંગીણી, એ કવિ કલ્હણે લખેલું છે. ગીત ગોવિંદના, એ કવિ જયદેવે લખેલું છે. સાંખ્ય, એ કપિલ મુનિનું કૃતિ છે. ત્યારબાદ મુદ્રા રાક્ષસ, એ વિશાખાદત્તની કૃતિ છે. અહીં કેટલીક પંક્તિઓ આપી છે અને એ પંક્તિઓ કોને રચેલી છે એ કહેવાનું છે. તો સૌ પ્રથમ જોઈએ કે હું માનવી માનવ થાઓ તો ઘણો, તો આ પંક્તિ છે એ સુંદરમે રચેલી છે. ત્યારબાદ છે વૈધવ્ય વધુ વિમલતા બહેન સૌભાગ્યથી કંઈ, તો એ કલાપી દ્વારા રચિત છે. મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો, તો એ નરસિંહ રાવ દિવેટિયાએ રચેલું છે. ત્યારબાદ અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, એ નાનાલાલ દ્વારા રચેલું છે. જનનીની જોડ સખી નહીં જડેલો, આ કવિ બોટાદકરે રચેલું છે. કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી હોય છે, તો એ મણિલાલ દ્વિવેદીએ લખેલું છે. ત્યારબાદ વાદ્યકલાનું ક્ષેત્ર જણાવો, તો જોઈએ કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ જોડે કયા કયા મહાન માણસો જોડાયેલા છે. સૌપ્રથમ છે પંડિત બ્રિજભૂષણ કાબરા અને વિશ્વમોહન ભટ્ટ, એવો એક ગિટાર વાદ્ય જોડે જોડાયેલા છે. ત્યારબાદ પંડિત હરિપ્રસાદ ચોરસિયા પન્નાલાલ ઘોષ, એ બંસરી સાથે જોડાયેલા છે.
એલ સુબ્રમણ્યમ તો એ વાયોલિન સાથે જોડાયેલા છે, અમજદ અલી ખાન તો એ સરોદ સાથે જોડાયેલા છે, ત્યારબાદ પંડિત શિવકુમાર શર્મા એ સંતૂર સાથે જોડાયેલા છે, રવિ શંકર અને નિખિલ બેનર્જી એ સિતાર વાદક છે, એટલે કે સિતાર જોડે જોડાયેલા છે. આગળ જોઈએ કે નૃત્ય કલા સાથે જોડાયેલી કેટલીક મહાન વ્યક્તિઓ. મૃણાલિની સારાભાઈ તો જેઓ ભરતનાટ્યમ સાથે જોડાયેલા છે. ત્યારબાદ છે કથકલી, તો કથકલી સાથે જોડાયેલા બે મહાન વ્યક્તિઓ છે બિરજુ મહારાજ અને સીતારા દેવી. ત્યારબાદ કથક, તો એની જોડે કુમુદિની લાખિયા જોડાયેલા છે અને ઉદયશંકર કે જેઓ તાંડવ માટે પ્રખ્યાત છે. ત્યારબાદ આગળ જોઈએ કે રાજ્યનું પ્રાદેશિક નૃત્ય કયું છે, તો આંધ્રપ્રદેશ છે એનું પ્રાદેશિક નૃત્ય છે કુચીપુડી. ત્યારબાદ બિહારનું ફાગુન અને પૂર્વી, હિમાચલ પ્રદેશનું મુજરા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 163 કે ભાવનગરના કયા દિવાન ગગા ઓઝાના નામથી ઓળખાતા હતા, તો એ ગૌરીશંકર ઓઝા કે જેમને ગગા ઓઝા તરીકે ઓળખવામાં આવતા હતા. ગૌરીશંકર ઓઝાએ કઈ લાઇબ્રેરીની સ્થાપના કરી હતી, તો એમણે બાર્ટન લાઇબ્રેરીની સ્થાપના કરી હતી. ત્યારબાદ કલાગુરુનું સન્માન મેળવનાર ચિત્રકાર, તો એ હતા રવિશંકર રાવળ. આગળ જોઈએ રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો, તો એમનો જન્મ એ ભાવનગરમાં થયો હતો. અને એમના દ્વારા કયું પ્રખ્યાત એવું માસિક ચલાવવામાં આવતું હતું, તો એનું નામ હતું કુમાર, તો એ રવિશંકર રાવળે દ્વારા શરૂ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કવિ શ્રીપાળ અને કવિ વાઘભટ જેના દરબારની શોભા વધારતા હતા, એ રાજવીનું નામ આપવાનું છે અને એમનું જન્મસ્થળ ક્યાં હતું એ કહેવાનું છે. તો આજે કવિ શ્રીપાળ અને વાઘભટ છે એ સિદ્ધરાજ જયસિંહના રાજમાં થઈ ગયા, અને આ સિદ્ધરાજ જયસિંહ છે એમનો જન્મ અણહિલવાડમાં થયો હતો. ગુર્જર રંગભૂમિના પિતા તરીકે રણછોડભાઈ ઉદયરામને ઓળખવામાં આવે છે. એમણે મુંબઈ ગુજરાત નાટ્ય મંડળીની સ્થાપના કરી હતી. ઓકે, પ્રશ્ન એમ પૂછાશે કે મુંબઈ ગુજરાતી નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી, તો જવાબ આવશે રણછોડભાઈ ઉદયરામ. ત્યારબાદ ગુજરાતની પદ્ધતિસરની પ્રથમ ટંકશાળા શરૂ કરનાર તેઓ હતા અહમદ શાહ. આગળ વધીએ કે ગુજરાતમાં સંગીતનો પર્યાપ્ત એટલે પંડિત ઓમકારનાથ ઠાકુર. ન્યૂયોર્કના મેનહટન વિસ્તારમાં ઊભું કરાયેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું એ કયા સ્થાપતિનું બનાવેલું છે, તો એ કાંતિભાઈ પટેલે બનાવેલું છે. ત્યારબાદ આગળ જોઈએ સર રિચાર્ડ એટનબરોની ફિલ્મ ગાંધીમાં રઘુપતિ રાઘવ ભજન કયા ગુજરાતી પાર્શ્વગાયકે ગાયેલું છે, તો એ છે આશિત દેસાઈ. ત્યારબાદ વર્ષા અડાલાજાની કઈ કૃતિ છે કે જેને સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયેલું છે, તો એ હતી અણસાર, અને આ જે અણસાર કૃતિ છે એનો પ્રકાર છે નવલકથા. ત્યારબાદ પ્રભાસ પાટણના સોમનાથ મંદિરનું નિર્માણ કરાવવા માટે કયા મુખ્ય સ્થાપતિની વરણી થઈ હતી, તો એવો હતા પ્રભાશંકર સોમપુરા. આગળ વધીએ વિદ્યા વાચસ્પતિ અને મહામહિમોપાધ્યાયની પદવી મેળવનાર, તો એવો હતા કેશવરાવ શાસ્ત્રી, અને જેમનો જન્મ માંગરોળ ખાતે થયો હતો. અહીં નીચે કેટલીક કૃતિ આપેલી છે, એના લેખકનું નામ જણાવવાનું છે, તો છે સાલભંજિકા, એના લેખક હતા ભોળાભાઈ પટેલ. મરી જવાની મજા, તો એ કૃતિના લેખક છે લાભશંકર ઠાકર. ત્યારબાદ કેટલાક નામ છે એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, તો કોડીદાસ પરમાર જેઓ ચિત્રકાર ક્ષેત્રે સંકળાયેલા છે. ત્યારબાદ કાંતિભાઈ પટેલ, તો એક સ્થાપતિ હતા તેઓ. પરેશ ભટ્ટ, તો એ સંગીત કલા ક્ષેત્રે જોડાયેલા છે. ત્યારબાદ ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક કયું હતું કે એના લેખક જણાવો, તો આ જે પુસ્તક હતું એનું નામ હતું વિનોદ વિમર્શ, અને એના લેખક હતા વિનોદ ભટ્ટ. આગળ જોઈએ કે ચકોર તરીકે ઓળખાતા ચિત્રકાર, તો એવો હતા બંસીલાલ વર્મા. ચકોર સાથેનું સંલગ્ન દૈનિક પત્ર કયું છે, તો જે હાલનું ન્યૂઝપેપર આવે છે સંદેશ એ. ત્યારબાદ 1930ની દાંડી યાત્રામાં ભાગ લેનાર ચિત્રકાર અને જન્મસ્થળ, તો આ ચિત્રકાર હતા કનુભાઈ દેસાઈ, અને એમનું જન્મસ્થળ હતું અમદાવાદ. ત્યારબાદ કૃતિના રચયિતા જણાવવાના છે, તો ભૂખભરી ખીણ, તો એ લખ્યું છે વિનેશ આંતાણીએ. વડવાનલ, તો ધીરુબેન ઠાકરે લખેલું છે. ત્યારબાદ અસૂર્યલોક કૃતિના રચયિતાનું નામ શું છે, તે એની રચના કરી છે ભગવતી કુમાર શર્માએ, અને એમનું જન્મસ્થળ હતું સુરત. ત્યારબાદ ભગવદ્ ગોમંડળના પ્રણેતા કોણ છે, તો એના પ્રણેતા છે ગોંડલ નરેશ ભગવતસિંહજી, અને જેમનો જન્મ ગોરાજીમાં થયો હતો. મફત અને ફરજિયાત શિક્ષણની પ્રથા શરૂ કરનાર રાજા કોણ હતા, તો એ હતા સયાજીરાવ ગાયકવાડ. ત્યારબાદ આદિલ મંસૂરીની પ્રથમ ગઝલનું નામ જણાવો, તો એમની પ્રથમ ગઝલ હતી ક્યાં છે દરિયો ક્યાં છે સાહિલ. ગુજરાતના સંગીત પ્રેમી રાજવી એટલે, તો એ છે જયવંતસિંહજી.
જેને સાણંદ નરેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ સ્નેહ ગંગોત્રીનું અમીજાણુથી ઓળખાતા લેખિકા કોણ છે? તો એવો છે વર્ષા અડાલજા. ત્યારબાદ અહીં કેટલીક પ્રખ્યાત કૃતિ છે એના કરતા જણાવવાના છે. પહેલું છે વચનામૃત, તો એના લેખક છે સહજાનંદ સ્વામી. રસિક વલ્લભ, તો એ લખ્યું છે દયારામે. કરણ ગેલો, એ નંદશંકર મહેતાની કૃતિ છે. વનરાજ ચાવડો, એ મહિપતરામ નીલકંઠની કૃતિ છે. અમદાવાદનો ઇતિહાસ, એ લખ્યું છે મગનલાલ વખતચંદે. બાપુના પત્રો, તો એ પોતે ગાંધીજીએ લખેલી કૃતિ છે. ઓડિસિયોસનું હલેસુ, એ લખ્યું છે સીતાંશુ યશચંદ્રએ. વિત્સુદના બીજ, એ રમેશ પારેખ દ્વારા રચવામાં આવેલી કૃતિ છે. આગળ વધીએ કે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપનાર અગ્રણી નેતા કોણ હતા? તો એવો હતા ઇન્દુલાલ યાજ્ઞિક. આગળ વધીએ કે ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે? તો એ નેનપુર ખાતે આવેલો છે. ચોરવાડની ખારવણ બહેનોનો તાલબદ્ધ નૃત્ય કરે છે તે કયા નામે જાણીતું છે? તો એ નૃત્ય છે એને ટીપણી તરીકે ઓળખાય છે. ટીપણી નૃત્ય કહેવામાં આવે છે. એટલે ત્યારબાદ જોઈએ કે પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા અને ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરનાર કોણ હતા? તો એવો હતા મોતીભાઈ અમીન. આગળ વધીએ, અણદાબાવાનો આશ્રમ ક્યાં આવેલો છે? તો એ આવેલો છે જામનગરમાં. અને એની સ્થાપના કોણે કરી છે? તો એની સ્થાપના આણંદજી સોનીએ કરેલી છે. સીધીઓનું કઈ નૃત્ય જાણીતું છે? તો આ સીધીઓનું ધ્રમાલ નૃત્ય ફેમસ છે. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો એ શ્રી રવિશંકર મહારાજના હસ્તક કરવામાં આવ્યું હતું. અસાઈ ઠાકર કઈ ક્ષેત્રે જાણીતા છે? તો એ ભવાઈના ક્ષેત્રે જાણીતા છે. દેવ ઉઠી અગિયારસથી કાર્તકી પૂર્ણિમા સુધી કયા સ્થળે મેળો ભરાય છે? તો એ શામળાજીમાં મેળો ભરાય છે. જો મિત્રો આપણને વિડીયો પસંદ પડે હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરો જેથી એમને ઉપયોગી બને. અને પહેલીવાર અમારા ચેનલના મહેમાન બન્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જમણી બાજુ દેખાતા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી હું જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરું કે તરત જ આપણને એની નોટિફિકેશન મળતી રહે.